बीजेपी ने आज उम्मीदवारों की लिस्ट जाहिर की है, उसमें सीके राहुल जी गोधरा से है, उनसे जानेंगे क्या कहेंगे आप। बाबू जे रीते नामांकरण आयु छे अने आवनारा दिवसों में कई रीते कामगिरी करशो अने कई रीतनु आयोजन छे तमारू? आजे 2022 विधानसभानी चूंटणीना अनुसंधानमां गोधरा 126 विधानसभानी उम्मेदवारना अनुसंधानमां भारतीय जनता पार्टीना पक्ष तरफथी મને જે ઉમેદવારી કરવાનો મેન્ડેટ મળ્યો છે, જાહેરાત થઈ છે, એ બદલ તો સૌ પ્રથમ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબનો અને પ્રદેશ પ્રમુખ માન્ય નંદા સાહેબનો અને ગુજરાત પ્રદેશ પ્રમુખ માન્ય પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ પાર્લામેન્ટરી સભ્યોનો હું આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સૌનો આભાર માનું છું અને ખાસ કરીને મારા 126 મતવિસ્તારના જે મતદાર ભાઈઓને કાર્યકરો છે એમણે મારામાં વિશ્વાસ રાખીને, પાર્ટીએ પણ મારામાં વિશ્વાસ રાખીને મારા જે ઉમેદવારી નક્કી કરવામાં આવી છે બદલ સૌનો આભાર માનું છું. આવનારા દિવસોમાં વિકાસની યાત્રા ક્યાં જશે? આવનાર દિવસોની અંદર આ 5 વર્ષમાં ગુજરાતની પ્રજાએ જોયું છે અને અમારા મતવિસ્તારની પ્રજાએ પણ જોયું છે, મતદારોએ બી જોયું છે અને જે વિકાસ થયો છે 5 વર્ષમાં એના કરતાં ડબલ ગણો વિકાસ આવનાર 5 વર્ષમાં કરીશું એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે. આરોગ્યની દૃષ્ટિએ, શિક્ષણની દૃષ્ટિએ, સિંચાઈની દૃષ્ટિએ અને તમામ મતલબ કે ક્ષેત્રે અમે અમારા ગોધરાનો રોજગારી સાથેનો વિકાસ કરવાનો અમે પ્રયત્ન કરીશું. એકવાર ફરીથી ગોધરા એટલે સીકે રાહુલજી એ જ નામ સાથે ફરીથી નામાંકન થયું છે અને ફરીથી સીકે રાહુલજી વિજય બનશે તેવી આશા વ્યક્ત કરી છે. સાદુલ ગજ્જર, ગોધરા.